કાયદાનું પાલન કરાવતી પોલીસ જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં. ટ્રાફિક વિભાગના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરીને પોલીસ કર્મીઓ જ વાહનો પર સવારી કરી રહ્યા છે. સિંઘમ તો છે પણ સુરક્ષા ક્યાં? હેલ્મેટ જ નથી પહેર્યું. તો કેમ થશે સુરક્ષા? પ્રજાની સુરક્ષા માટે હંમેશા દોડધામ કરતી પોલીસ પોતાની સુરક્ષા કરવાનું જ ભૂલી જાય છે. આ દ્રશ્યો તેનું ઉદાહરણ છે. તમે જોઈ શકો છો કે નિયમ હોવા છતાં પોલીસ કર્મીઓ હેલ્મેટ વિના જ ફરી રહ્યા છે. થોડા દિવસ પહેલા ટ્રાફિક ડીસીપીએ પરિપત્ર બહાર પાડી તમામ પોલીસ કર્મીને હેલ્મેટ પહેરવા માટે હુકમ કર્યો. કારમાં સીટ બેલ્ટ બાંધવાનો પણ હુકમ કર્યો. તેમ છતાં ઘણા પોલીસ કર્મીઓ ડીસીપીના આદેશનું પાલન નથી કરી રહ્યા. નિયમોનું પાલન નહીં કરનાર પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવાની સૂચના હતી, છતાં એક પણ પોલીસ કર્મી સામે કાર્યવાહી નથી થઈ. આ તો થઈ હેલ્મેટ ન પહેરવાની વાત, પરંતુ પોલીસ કર્મીઓ બીજા પણ કાયદાઓને ઘોડીને પી ગયા છે. હવે આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે પોલીસ કર્મીઓના વાહનના. નિયમ છે કે વાહન પર કોઈ પણ પ્રકારનું લખાણ ન લખવું. તેમ છતાં વાહનો પર પોલીસ સહિતના અન્ય લખાણો લખેલા જોવા મળી રહ્યા છે. અન્ય વાહન પર જો આ પ્રકારનું લખાણ જોવા મળે તો ખુદ પોલીસ જ દંડ વસૂલે છે. પરંતુ અહીંયા તો નિયમનું પાલન કરાવનારા જ નિયમનો ભંગ કરી રહ્યા છે. આમ ટ્રાફિક શાખાના નિયમોનો પોલીસ કર્મીઓ જ ઉલાળીઓ કરી રહ્યા છે. જરૂરી છે કે પોલીસ પોતાની સુરક્ષા માટે હેલ્મેટનો ઉપયોગ કરે, તે જરૂરી છે. અમદાવાદમાં ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય માણસ માટે જ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે ઝી 24 કલાકે જ્યારે એક પડતાલ કરી ત્યારે પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા. તાજેતરમાં ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓએ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અને કારમાં સીટ બેલ્ટ બાંધો. પરંતુ જ્યારે ઝી 24 કલાકે આ અંગેની પડતાલ કરી ત્યારે કાયદાનો રક્ષક જ નિયમોનો ભંગ કરતા જોવા મળ્યો. આખરે ક્યારે આ કાયદાના રક્ષક નિયમોનું પાલન કરશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન જયમીન વ્યાસ સાથે અરમેશ સુકડિયા, ઝી મીડિયા, અમદાવાદ.